હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે એડવાન્સ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં તમારી જે ત્રીજું ચેપ્ટર છે, બિન સંકલિત હિસાબી પદ્ધતિ, તો તેમાં આજે આપણે શરૂઆત કરવાના છીએ. તો તમારે જે બીજું ચેપ્ટર હતું સંકલિત હિસાબી પદ્ધતિ, તો તેનો જે પાર્ટ વન કરીને આપણે વિડીયો મૂકેલો છે, જરૂરી આમ નોંધ અને ખાતાઓ, તો તે તમે જોઈ લેજો. તો તેમાં આપણે આમ નોંધમાં બીજા ચેપ્ટરની અને આ જે ત્રીજું ચેપ્ટર છે બિન સંકલિત હિસાબી પદ્ધતિ, બંનેની આમ નોંધ આપણે તેમાં જોયેલી છે. તો ખાસ કરી તમે પહેલાં સૌથી પહેલાં આમ નોંધ તૈયાર કરી લેજો, તો ત્યાર પછી તમને દાખલાની ગણતરી આવશે, કારણ કે આમ નોંધ આવશે તો જ દાખલો આવશે. તો ચાલો આપણે સૌ પ્રથમ તમારે 2020માં જે દાખલો પૂછાણો હતો બિન સંકલિત હિસાબી પદ્ધતિનો, તો આજે આપણે તેનું સોલ્યુશન કરીએ. તો 2020માં તમારી જે ત્રીજો દાખલો છે અથવાનો, તો હની લિમિટેડ કરીને, તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો રકમમાં આપણને આપેલું છે કે ધોની મેન્યુફેક્ચરિંગ કંપનીની પડતર ખાતાવહીમાંથી નીચેની માહિતી મેળવવામાં આવી છે, જે પોતાના હિસાબો બિન સંકલિત હિસાબી પદ્ધતિ મુજબ રાખે છે અને તારીખ 31 માર્ચ 2020ના રોજની બાકીઓ આપણને નીચે મુજબ આપેલી છે. અને આપણે ખાતું તૈયાર કરવાનું છે 31 માર્ચ 2021ના રોજ પૂરા થતા વર્ષનું. તો આપણને જે બાકીઓ આપવામાં આવેલી છે 31 માર્ચ 2020ની છે, એટલે કે આખરની બાકીઓ છે. તો 2021 માટે શું ગણશે, આ શરૂની બાકી ગણશે, એટલે કે આ બાકી આગળ લાવ્યા ગણાશે. તો આપણને આમાં આપેલી છે ઉધાર બાકી અને જમા બાકી. તો ચાલુ ખાતાની ઉધાર બાકી આપેલી છે 52,000, ત્યાર પછી તૈયાર માલ ખાતાની ઉધાર બાકી આપેલી છે 23,000, ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચની ખાતાની બાકી આપેલી છે 500, ત્યાર પછી વહીવટી ખર્ચ ખાતાની બાકી આપેલી છે 300, ત્યાર પછી માલ સામાન ખાતાવી નિયંત્રણ ખાતાની બાકી આપેલી છે 11,500 અને સામાન્ય ખાતાવી નિયંત્રણ ખાતાની બાકી આપેલી છે, જમા બાકી આપેલી છે 27,300. તો જ્યારે પણ તમે દાખલાની ગણતરી કરો ત્યારે તમને જે બાકીઓ આપેલી હોય તો તમારે જે ખાતામાં આવતી હોય તે ખાતામાં બાકી આગળ લાવ્યા કરી અને લખી દેવાનું. ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાનું, જમા બાકી હોય તો જમા બાજુ લખવાનું. ત્યાર પછી આપણને વ્યવહારો આપેલા છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો પ્રત્યક્ષ મજૂરી આપેલી છે 75,000ની, ત્યાર પછી પરોક્ષ અથવા તો બિન ઉત્પાદકીય મજૂરી, તો પરોક્ષ મજૂરી આવશે 5,000 અથવા તો આડકતરી મજૂરી 5,000, ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચની ઉત્પાદન ખાતે ફાળવણી કરેલ 22,000 તે આવશે, ત્યાર પછી વહીવટી પરોક્ષ ખર્ચની ચાલુ કામ ખાતે ફાળવણી કરી 12,000 તો તે આવશે. તો આમાં આપણને કીધેલું જ છે કે કારખાના પરોક્ષ ખર્ચ છે તો તેની ફાળવણી આપણે ઉત્પાદન એટલે કે ચાલુ ખાતે કરવાની છે. તો ચાલુ ખાતે ઉધાર આવશે અને કારખાના પરોક્ષ ખર્ચ ખાતે જમા આવશે. તેવી જ રીતે વહીવટી પરોક્ષ ખર્ચની ચાલુ કામ ખાતે ફાળવણી, તો આમાં પણ આપણને કીધેલું છે કે વહીવટી ખર્ચ છે તો તેનું આપણે ચાલુ કામ ખાતે ફાળવણી કરવાની. તો ચાલુ કામ ખાતે ઉધાર આવશે અને વહીવટી પરોક્ષ ખર્ચ ખાતે જમા આવશે. તો આમ નોંધ તમને આવડશે તો જ તમને દાખલો આવડશે. તો ખાસ તમે આમ નોંધનો જે આપણે વિડીયો મૂકેલો છે બીજા ચેપ્ટરમાં સંકલિત હિસાબી પદ્ધતિમાં, તો તેમાં ત્રીજા ચેપ્ટરની આમ નોંધ પણ આવી જાય, તો તે તમે જોઈ લેજો. આ ઉપરાંત આપણે ટેલિગ્રામમાં પણ તેની PDF મૂકેલી છે, તો તે જોઈ લેજો. ત્યાર પછી આપણને આપેલું છે કે ઉત્પાદન ખાતે આપેલ માલ સામાન 49, તો ઉત્પાદન ખાતે આપણે માલ સામાન આપ્યો તો માલ સામાન ઉત્પાદન એટલે કે ચાલુ ખાતે આવશે, તો ચાલુ ખાતે ઉધાર અને માલ સામાન જશે તો માલ સામાન ખાતાવહી નિયંત્રણ ખાતે જમા આવશે. ત્યાર પછી વર્ષ દરમિયાન તૈયાર થયેલ માલની પડતર 1,80,000, ત્યાર પછી આપણને આપેલું છે કે વેચાણ પડતર, પડતર કિંમત આપેલી છે 1,90,000, ત્યાર પછી માલ સામાનની ખરીદી આપેલી છે 50,000. તો જ્યારે પણ માલ સામાનની ખરીદી આપી હોય તો માલ સામાનની ખરીદી કરશું તો માલ સામાન આપણને પ્રાપ્ત થશે, એટલે કે માલ સામાન આવશે. તો માલ સામાન ખાતાવહી નિયંત્રણ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતે જમા આવશે. ત્યાર પછી રિપેરિંગ માટે કારખાનાને આપેલો માલ સામાન 2,000, ત્યાર પછી આવકમાલ ગાડા ભાડું 800નું, કારખાના પરોક્ષ ખર્ચ 14,500, વહીવટી પરોક્ષ ખર્ચ 11,700. તો ખર્ચ હોય તો આ થશે આપણે કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણી, વહીવટી પરોક્ષ ખર્ચની ચૂકવણી. તો જ્યારે પણ તમે ચૂકવણી કરો કોઈ પણ ખર્ચની, તો જે તે ખર્ચ ખાતે ઉધાર આવશે અને સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતે જમા આવશે, એટલે કે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતે જમા, તેવી જ રીતે વહીવટી પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતે જમા. અને લાસ્ટ આપણને આપેલું છે વેચાણ 2,10,000નું. તો વેચાણ માટે પણ કઈ આમ નોંધ આવશે, તો વેચાણ માટે આમ નોંધ આવશે કે સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતે ઉધાર, તે વેચાણ પત્ર ખાતે જમા.
ઉધાર વેચાણ હોય કે જમા વેચાણ હોય બંનેની એક જ નોંધ આવશે. તો આટલી માહિતી આપેલી છે. આટલી માહિતીને આધારે આપણે જરૂરી ખાતા તૈયાર કરવાના છે અને કાચું સરવૈયું તૈયાર કરવાનું છે. તો આપણે સૌ પ્રથમ તમને કયા કયા ખાતા તૈયાર કરવાના થશે આપણે તે તમને જણાવી દઈએ. તો જ્યારે પણ તમને ત્રીજા ચેપ્ટરનો દાખલો પૂછાય પરીક્ષામાં બિનસકલિત હિસાબી પદ્ધતિનો, તો ત્યારે સૌથી પહેલાં તમારે કયું ખાતું તૈયાર કરવાનું થશે? તો માલ સામાન ખાતા નિયંત્રણ ખાતું. તેમાં વિગત રકમ, ઉધાર બાકી અને જમા બાકી દરેક ખાતું આ રીતે તૈયાર કરવાનું છે. ત્યાર પછી બીજું ખાતું તમારે બનાવવાનું આવશે ચાલુ કામ ખાતા વહી નિયંત્રણનું ખાતું. છ છ લીટીના તમારે બનાવવાના દરેક ખાતા, 6 થી 7 લીટીના. ત્યાર પછી તૈયાર માલ ખાતા વહી નિયંત્રણનું ખાતું. ત્યાર પછી મજૂરી ખર્ચનું ખાતું. તો સૌથી પહેલાં તમારે આ 4 ખાતા તૈયાર કરવાના. ત્યાર પછી સામાન્ય પડતર એટલે કે સામાન્ય ખાતાવી નિયંત્રણનું ખાતું અથવા તો પડતર ખાતાવી નિયંત્રણનું ખાતું, બંને એક જ થશે. તો આપણે જે બીજું ચેપ્ટર છે સંકલિત હિસાબી પદ્ધતિ, તેમાં આપણે 3 ખાતા તૈયાર કરતા હતા, લેણદારનું, દેવાદારનું અને રોકડ બેંકનું. તો અહીં તે 3 ખાતા આવશે નહીં, પરંતુ તે 3 ખાતાની ભેગા કરી અને એક ખાતા ઉપર બનશે સામાન્ય ખાતાવી નિયંત્રણ ખાતું. એટલે કે જે લેણદારની કે દેવાદારની કે રોકડ બેંક અંગેની જે આપણે અસર જે ખાતામાં આપતા તે 3ની અસર આપણે અહીં આપવાની આવશે ભેગી સામાન્ય પડતર ખાતામાં. ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું આવશે. ત્યાર પછી ઓફિસ એટલે કે વહીવટી પરોક્ષ ખર્ચનું ખાતું આવશે. આ સિવાય તમને દાખલામાં જો વેચાણ વિતરણ ખર્ચ અંગે વ્યવહાર આપેલો હોય તો વેચાણ વિતરણ ખર્ચનું ખાતું બનાવવાનું. ત્યાર પછી વેચાણ પડતરનું ખાતું બનાવવાનું અને લાસ્ટમાં તમારે પડતરનું નાનું ખાતું બનાવવાનું. આ દાખલામાં તમારે જે ત્રીજું ચેપ્ટર છે તેમાં પરોક્ષ ખર્ચ હવાલાનું ખાતું તૈયાર કરવાનું આવશે. તમને જે ઓફિસના ખર્ચા કે વહીવટી ખર્ચા કે વેચાણ વિતરણના ખર્ચમાં તમને જે ઓછી વસૂલાત અને વધુ વસૂલાત જે પ્રાપ્ત થાય તો તે આપણે પરોક્ષ ખર્ચ હવાલા ખાતામાં લખવાની, ત્યાર પછી તેમાંથી પડતરના નાનું ખાતામાં લાવવાની. તો આપણે અહીં પરોક્ષ ખર્ચ હવાલાનું ખાતું તૈયાર કરતા નથી, ડાયરેક્ટ એન્ટ્રી આપણે પડતરના નાનું ખાતામાં આપી દઈશું. ત્યાર પછી કાચું સરવૈયું. તો કાચા સરવૈયામાં વિગત, ઉધાર બાકી અને જમા બાકી. તો કાચા સરવૈયામાં તમને આટલી જ વિગત આવશે હંમેશા દરેક દાખલામાં. માલ સામાન ખાતું, ચાલુ કામનું ખાતું, તૈયાર માલનું ખાતું અને સામાન્ય ખાતાવીનું નિયંત્રણનું ખાતું. તો ચાલો આપણે આનું સોલ્યુશન કરીએ. તો સૌથી પહેલાં આપણને જે ખાતાની બાકી આપેલી છે તો તે આપણે લખી દઈશું. જે ખાતાની બાકી હોય તેમાં લખવાની, ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખવાની, જમા બાકી હોય જમા બાજુ લખવાની. તો આપણને ચાલુ કામ ખાતાવી નિયંત્રણ ખાતાની બાકી આપેલી છે 52,000 અને ઉધાર બાકી છે. તો ચાલુ કામ ખાતામાં આપણે ઉધાર બાજુ લખશું કે બાકી આગળ લાવ્યા 52,000. તો ચાલુ કામ ખાતામાં ઉધાર બાજુ આપણે લખવાનું કે બાકી આગળ લાવ્યા 52,000. ત્યાર પછી તેવી જ રીતે તૈયાર માલ ખાતાની બાકી આપેલી છે 23,000, ઉધાર બાકી છે. તો આપણે ઉધાર બાજુ લખશું તૈયાર માલ ખાતામાં કે બાકી આગળ લાવ્યા 23,000. ત્યાર પછી તેવી જ રીતે કારખાના પરોક્ષ ખર્ચ ખાતાની બાકી આપેલી છે 500 રૂપિયા, ઉધાર બાજુ. તો આપણે કારખાના પરોક્ષ ખર્ચમાં લખશું ઉધાર બાજુ કે બાકી આગળ લાવ્યા 500. તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ લખશું બાકી આગળ લાવ્યા 500. તેવી જ રીતે વહીવટી પરોક્ષ ખર્ચનું ખાતું, તો તેની બાકી પણ આપેલી છે 300 રૂપિયા, ઉધાર બાકી. તો આપણે વહીવટી પરોક્ષ ખર્ચ ખાતામાં ઉધાર બાજુ લખશું બાકી આગળ લાવ્યા 300 રૂપિયા. તેવી જ રીતે આપણને માલ સામાન ખાતાવી નિયંત્રણ ખાતાની બાકી આપેલી છે 11,500, ઉધાર બાજુ. તો આપણે માલ સામાન ખાતાવી નિયંત્રણ ખાતામાં ઉધાર બાજુ આપણે લખશું. તો આપણે માલ સામાન ખાતાવી નિયંત્રણ ખાતાની ઉધાર બાજુ લખશું કે બાકી આગળ લાવ્યા 11,500. ત્યાર પછી સામાન્ય ખાતાવી નિયંત્રણ ખાતાની બાકી આપેલી છે જમા બાજુ 27,300. તો આપણે સામાન્ય ખાતાવી નિયંત્રણ ખાતામાં જમા બાજુ લખશું કે બાકી આગળ લાવ્યા 27,300. તો સામાન્ય ખાતાવી નિયંત્રણ ખાતાની જમા બાજુ આપણે લખશું કે બાકી આગળ લાવ્યા 27,300. એટલે કે ટૂંકમાં તમારે જે રીતે તમને બાકી આગળ લાવ્યા આપેલી છે તે આપણે લખી દેવાની જે ખાતામાં આવતી હોય તે ખાતામાં. ત્યાર પછી આપણે વ્યવહારો જોવાના. તો વ્યવહારો માટે ખાસ તમને આમ નોંધ આવડશે તો આની એન્ટ્રી આવડશે, તો આમ નોંધ ખાસ પાકી કરજો. તો આપણને પહેલો વ્યવહાર આપેલો છે પ્રત્યક્ષ મજૂરી અંગેનો કે પ્રત્યક્ષ મજૂરી 75,000. તો આનો મતલબ થશે કે પ્રત્યક્ષ મજૂરી આપણે ઉત્પાદન ખાતે લઈ જવાની. તો આમ નોંધ તમને આવડશે તો તમને આ આવડશે. તો જો આપણને આમ નોંધમાં આપેલું છે તો
આની પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકેલી છે, જે ત્રીજું ચેપ્ટર છે બિનસંકલિત હિસાબો અને બીજું ચેપ્ટર છે સંકલિત હિસાબી પદ્ધતિ. તો આમાં આપણને કીધેલું છે કે જ્યારે કુલ મજૂરીની ચૂકવણી કરવામાં આવી હોય તો મજૂરી નિયંત્રણ ખાતે ઉધાર આવશે અને સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે જમા આવશે. પરંતુ જ્યારે પ્રત્યક્ષ મજૂરી ચૂકવવામાં આવી હોય તો પ્રત્યક્ષ મજૂરીને હંમેશા આપણે ચાલુ કામ ખાતે લઈ જવાની, તો ચાલુ કામ ખાતે ઉધાર આવશે અને મજૂરી નિયંત્રણ ખાતે જમા. તેવી જ રીતે જો પરોક્ષ મજૂરી હોય તો કારખાના ખાતે લઈ જવાની, એટલે કે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે મજૂરી નિયંત્રણ ખાતે જમા. તો આપણને અહીં પ્રત્યક્ષ મજૂરી આપેલી છે તો માટે આપણે ચાલુ કામ ખાતે લઈ જઈશું. તો પ્રત્યક્ષ મજૂરીની આમ નોંધ આપણે આ રીતે થશે કે ચાલુ કામ ખાતે ઉધાર તે મજૂરી ખાતે જમા 75,000. તો ચાલુ કામ ખાતાની ઉધાર બાજુ આવશે કે મજૂરી ખાતે 75,000 અને મજૂરી ખાતાની જમા બાજુ આવશે કે ચાલુ કામ ખાતે 75,000. તેવી જ રીતે આપણને પરોક્ષ મજૂરી આપેલી છે તો પરોક્ષ કે બિન ઉત્પાદકીય કે આડકતરી મજૂરી, તો તે ત્રણેય સરખું જ થશે. તો 5,000 છે પરોક્ષ મજૂરી. તો પરોક્ષ મજૂરી આપણે ક્યાં લઈ જવાની? તો કારખાના ખાતે. તો આની આમ નોંધ આ રીતે થશે કે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે મજૂરી ખાતે જમા. તો મજૂરી ખાતે જમા આવશે કારખાના પરોક્ષ ખર્ચ 5,000 અને કારખાના પરોક્ષ ખર્ચ ખાતાની ઉધાર બાજુ આવશે કે મજૂરી ખાતે 5,000. ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચની ઉત્પાદન ખાતે ફાળવણી, એટલે કે કારખાનાના જે ખર્ચા હતા તેની આપણે ફાળવણી કરી ઉત્પાદન ખાતે. તો ઉત્પાદન એટલે કે ચાલુ ખાતે. તો ચાલુ ખાતે ઉધાર આવશે અને કારખાના પરોક્ષ ખર્ચ ખાતે જમા, તો 22,000. તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતેથી આપણે ચાલુ કામ ખાતે ફાળવણી કરીશું, તો ચાલુ કામ ખાતે આવશે 22,000. અને ચાલુ કામ ખાતેની ઉધાર બાજુ આપણે લખીશું કે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે 22,000. તેવી જ રીતે વહીવટી પરોક્ષ ખર્ચને આપણે ચાલુ કામ ખાતે ફાળવણી કરવાની છે, તો ચાલુ કામ ખાતે ઉધાર તે વહીવટી પરોક્ષ ખર્ચ ખાતે જમા 12,000. તો ચાલુ કામ ખાતે ઉધાર આવશે, વહીવટી ખર્ચ 12,000 અને વહીવટી ખર્ચ ખાતે જમા આવશે કે ચાલુ કામ ખાતે ફાળવણી 12,000. ત્યાર પછી આપણને કીધેલું છે કે ઉત્પાદન ખાતે આપેલ માલસામાન. તો ઉત્પાદન ખાતે આપેલ માલસામાન 49,000 છે. તો ઉત્પાદન એટલે કે ચાલુ ખાતે આપેલ માલસામાન 49,000. તો માલસામાન આપણે ઉત્પાદનને આપ્યો તો તેને મળશે. તો ઉત્પાદન એટલે કે ચાલુ કામ ખાતે ઉધાર આવશે અને માલસામાન આપણો જશે તો માલસામાન ખાતે નિયંત્રણ ખાતે જમા. તો ઉત્પાદન એટલે કે ચાલુ કામ ખાતે ઉધાર આવશે, તો ચાલુ કામ ખાતે ઉધાર આપણે કરીશું. માલ ચાલુ કામ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું કે માલસામાન ખાતે નિયંત્રણ ખાતે 49,000 અને માલસામાન ખાતે નિયંત્રણ ખાતાની જમા બાજુ આપણે લખીશું કે ચાલુ કામ ખાતે 49,000. એટલે કે માલસામાન આપણે ઉત્પાદનને આપ્યો તો તેને મળશે, તો ચાલુ કામ ખાતે ઉધાર આવશે અને માલસામાન આપણો જશે તો માલસામાન ખાતે નિયંત્રણ ખાતાની જમા બાજુ આપણે લખશું. ત્યાર પછી વર્ષ દરમિયાન તૈયાર થયેલ માલની પડતર. તો વર્ષ દરમિયાન તૈયાર થયેલ માલની પડતર 1,80,000 છે. તો આની એન્ટ્રી આપણે તે રીતે આવશે કે વર્ષ દરમિયાન તૈયાર થયેલ માલની પડતર. તો વર્ષ દરમિયાન જે માલ તૈયાર થયો તેની પડતર 1,80,000. તો તૈયાર માલ ખાતા હોય નિયંત્રણ ખાતે આવશે 1,80,000. એટલે કે આની આમનો તે રીતે થશે કે ચાલુ કામ ખાતેથી આપણે તૈયાર માલ ખાતે માલસામાન લઈ જઈશું. તો તૈયાર માલ ખાતા હોય નિયંત્રણ ખાતે જમા આવશે 1,80,000 અને ચાલુ કામ ખાતામાં માલ તૈયાર થઈ ગયો ત્યાર પછી આપણે તૈયાર માલ ખાતે લાવશું. તો તૈયાર માલ ખાતામાં આવશે કે ચાલુ કામ ખાતા હોય નિયંત્રણ ખાતે 1,80,000. એટલે કે તમને જ્યારે પણ આ રીતનો હવાલો આપેલો હોય કે વર્ષ દરમિયાન તૈયાર થયેલ માલની પડતર, એટલે કે આપણે વર્ષ દરમિયાન જે ચાલુ ખાતામાં જે આપણો માલસામાન તૈયાર થયો હતો તેને આપણે તૈયાર માલ ખાતામાં લઈ ગયા, તો ચાલુ કામ ખાતે જમા અને તૈયાર માલ ખાતે લાયા તો ત્યાં ઉધાર આવશે. ત્યાર પછી આપણને વેચાણ પડતર આપેલી છે, પડતર કિંમતે 1,90,000. તો વેચાણ પડતર એટલે કે આપણે તૈયાર માલમાંથી વેચાણ પડતર ખાતે લઈ ગયા, તો તૈયાર માલમાંથી વેચાણ પડતર ખાતે લઈ જઈશું. તો તૈયાર માલમાં જમા બાજુ આપણે લખીશું કે વેચાણ પડતર ખાતે 1,90,000 અને વેચાણ પડતર ખાતેની ઉધાર બાજુ આવશે કે તૈયાર માલ ખાતે 1,90,000. એટલે કે વેચાણ પડતર એટલે કે આપણે તૈયાર માલમાંથી વેચાણ પડતર ખાતે લઈ ગયા,
ત્યાર પછી માલ સામાનની ખરીદી, તો માલ સામાનની ખરીદી 50,000, તો માલ સામાન આપણે જ્યારે પણ ખરીદી કરશું તો માલ સામાન આપણને મળશે, તો માલ સામાન આપણને પ્રાપ્ત થાય તો માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે ઉધાર આવશે, તો આપણી એન્ટ્રી થશે કે માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે ઉધાર, તો આપણે લખશું કે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે જમા 50,000, તો માલ સામાન ખાતાની ઉધાર બાજુ આવશે, હવે આવશે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતાની જમા બાજુ, કે માલ સામાન ખાતે ખરીદી 50,000. ત્યાર પછી રિપેરિંગ માટે કારખાનાને માલ સામાન આપ્યો, તો માલ સામાન આપણે કારખાનાને આપ્યો તો કારખાના ખાતે ઉધાર આવશે, કારખાનાને માલ સામાન મળશે તો કારખાના ખાતે ઉધાર, અને માલ સામાન આપણું થશે તો માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે જમા થશે, તો કારખાના ખાતે ઉધાર આવશે અને માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે જમા, તો કારખાનાની ઉધાર બાજુ આપણે લખશું કે માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે 2,000, અને માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતાની જમા બાજુ આપણે લખશું કે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે 2,000. ત્યાર પછી આવક માલ ગાડા ભાડું 800, તો આવક માલ ગાડા ભાડું છે તો તેની એન્ટ્રી આપણે ક્યાં આપશું, તો તેની આમ નોંધ એ રીતે થશે કે માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે જમા, તો માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું કે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે આવક માલ ગાડા ભાડું 800, અને સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતાની આપણે જમા બાજુ લખશું કે માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતે આવક માલ ગાડા ભાડું 800. ત્યાર પછી આપણને આપેલું છે કારખાના પરોક્ષ ખર્ચ 14,500, તો ખર્ચ છે તો માટે જે તે ખર્ચ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે જમા, તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર આવશે અને સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતામાં જમા બાજુ આવશે 14,500, તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતાની ઉધાર બાજુ આપણે લખશું કે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે 14,500, અને સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતાની જમા બાજુ લખશું કે કારખાના ખર્ચ ખાતે 14,500. ત્યાર પછી વહીવટી ખર્ચ, તો વહીવટી ખર્ચની આમ નોંધ પણ આ રીતે આવશે કે વહીવટી પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે જમા 11,700, તો ઓફિસ ખર્ચની ઉધાર બાજુ આપણે લખશું કે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે 11,700, અને સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતાની જમા બાજુ આપણે લખશું કે વહીવટી ખર્ચ ખાતે 11,700. ત્યાર પછી વેચાણ 2,10,000, તો વેચાણની આમ નોંધ આ રીતે થશે કે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે ઉધાર, તે વેચાણ પડતર ખાતે જમા, તો ઉધાર બાજુ આપણે લખશું કે વેચાણ પડતર ખાતે 2,10,000, અને આપણે વેચાણ પડતર ખાતામાં જમા બાજુ લખશું કે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે વેચાણ 2,10,000. તો આ આપણે દરેક વ્યવહારની આમ નોંધ પ્રમાણે અસર આપી દીધી, તો હવે આપણે ખાતા બંધ કરીશું. તો સૌથી પહેલાં આપણે માલ સામાનનું ખાતું બંધ કરીશું, તો સૌથી પહેલાં આપણે ઉધાર બાજુનું ટોટલ કરીશું, તો આપણને 62,300 મળશે, તો આપણે બંને સાઈડ લખી દઈશું 62,300, ત્યાર પછી 62,300માંથી 49,000 અને 2,000 બાદ કરશું તો આપણને મળશે 11,300, તો આ આપણી થશે બાકી આગળ લઈ ગયા. ત્યાર પછી ચાલુ કામ ખાતા હોય નિયંત્રણ ખાતું, તો તેનું ખાતું આપણે બંધ કરીશું, તો ઉધાર બાજુનું ટોટલ કરીશું તો 2,10,000, અને જમા બાજુ આપણે લખી દઈશું 2,10,000. ત્યાર પછી તેમાંથી આપણે તૈયાર માલ ખાતે જે માલ સામાનની ફેરબદલી કરી 1,80,000ની, તો તે બાદ કરીશું તો આપણને મળશે 30,000, તો આ થશે બાકી આગળ લઈ ગયા. તેવી જ રીતે તૈયાર માલ ખાતાનો આપણે બંધ કરીશું, તો ઉધાર બાજુનું ટોટલ કરીશું તો આપણને મળશે 2,03,000, બંને સાઈડ લખી દઈશું. ત્યાર પછી 2,03,000માંથી 1,90,000 બાદ કરીશું તો આપણને મળશે 13,000, તો તે આપણી થશે બાકી આગળ લઈ ગયા. ત્યાર પછી મજૂરી ખર્ચનું ખાતું, તો મજૂરી ખર્ચનું ખાતું હંમેશા સરભર થશે, એટલે કે બંને સાઈડ સરખું આવશે. તો આજે આપણે આની એન્ટ્રી આપી ચાલુ કામ ખાતે અને કારખાના પરોક્ષ ખર્ચ ખાતે, તો આનો ટોટલ કેટલો થશે 80,000. તો કુલ મજૂરી આપણી કેટલી થાય 80,000, તો કુલ મજૂરીની ચૂકવણી આપણે કરીશું તો તેની આમનો શું થશે, તો મજૂરી ખર્ચ ખાતે ઉધાર, તે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે જમા, તો મજૂરી ખર્ચ ખાતેની ઉધાર બાજુ લખશું સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે કુલ મજૂરી 80,000, અને સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતાની જમા બાજુ આપણે લખશું કે મજૂરી ખર્ચ 80,000. તો મજૂરી ખર્ચનું ખાતું આપણે બંને સાઈડ સરખું મળશે 80,000. ત્યાર પછી સામાન્ય ખાતું છે તો તે લાસ્ટમાં આપણે બંધ કરીશું, તે પહેલાં આપણે કારખાના ખર્ચનું ખાતું બંધ કરીશું, તો આનો ટોટલ કરીશું ઉધાર બાજુનો, તો 22,000 મળશે, તો જમા બાજુ પણ 22,000 લખી દઈશું.
તો આનો ટોટલ આપણને સરખો મળશે બંને સાઈડ, કારણ કે ચાલુ કામ ખાતે આપણે ફાળવણી કરી 22,000 અને આનો ટોટલ પણ 22,000 થાય છે, તો ખાતું સરભર થશે. ત્યાર પછી ઓફિસ વહીવટી ખર્ચ, તો આનું ખાતું પણ સરભર થશે, તો 12,000 આપણને બંને સાઈડ મળશે. ત્યાર પછી આપણે વેચાણ પડતરનું ખાતું બંધ કરીશું, તો વેચાણ પડતરનું ખાતું બંધ કરીશું તો અહીં જમા બાજુનું ટોટલ વધારે છે 2,10,000, તો ટોટલ કરીશું 2,10,000 બંને સાઈડ. ત્યાર પછી તેમાંથી આપણે 1,90,000 બાદ કરીશું તો આપણને મળશે 20,000, તો આ આપણું થશે નફો. તો પડતરના નાનું ખાતે આપણે લઈ જવાનું, તો પડતરના નાનું ખાતે આવશે નફો 20,000, તો આ ઉધાર બાજુ છે, તો આપણે અહીં જમા બાજુ આવશે કે પડતરના નાનું ખાતે, તો જમા બાજુ આપણે લખશું કે વેચાણ પડતર ખાતેથી લાવ્યા નફો 20,000. ત્યાર પછી આનો ટોટલ કરીશું 20,000 બંને સાઈડ, અને આ 20,000 છે તે આપણે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે લઈ જવાના. લાસ્ટમાં આપણે જ્યારે પડતરનું નાનું ખાતું બંધ કરીએ ત્યારે જે તફાવતની રકમ વધે તો તેને આપણે હંમેશા સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે લઈ જવાની, તો સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતે આપણે લઈ જઈશું 20,000. અહીં ઉધાર બાજુ છે, તો સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતામાં જમા બાજુ આવશે, તો પડતરના નાનું ખાતેથી લાવ્યા નફો 20,000. ત્યાર પછી આનો જમા બાજુનું ટોટલ કરીશું તો 2,64,300 મળશે, તો બંને સાઈડ લખીશું. ત્યાર પછી તેમાંથી આ બાદ કરીશું 2,10,000, તો આપણને મળશે 54,300, તો બાકી આગળ લઈ ગયા આવશે 54,300. ત્યાર પછી આપણે કાચા સર્વેમાં લખી દઈશું કે માલ સામાન ખાતા હોય નિયંત્રણનું ખાતું, ચાલુ કામ ખાતા હોય નિયંત્રણનું ખાતું, તૈયાર માલ ખાતા હોય નિયંત્રણનું ખાતું અને સામાન્ય ખાતા હોય નિયંત્રણનું ખાતું, તો આ બધાની બાકી આપણે લખીશું. તો માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતાની બાકી આગળ લઈ ગયા 11,300, તો અહીં જમા બાજુ છે, તો આપણે કાચા સર્વેમાં કઈ સાઈડ આવશે ઉધાર બાજુ. ત્યાર પછી ચાલુ કામ ખાતાની બાકી આગળ લઈ ગયા 30,000, ત્યાર પછી તૈયાર માલ ખાતાની બાકી આગળ લઈ ગયા 13,000, તો આ ત્રણે લખી દઈશું. તો કાચા સરિયામાં માલ સામાન ખાતા હોય નિયંત્રણ ખાતેની ઉધાર બાકી આવશે 11,300, ચાલુ કામ ખાતામાં આવશે 30,000, તૈયાર માલ ખાતામાં આવશે 13,000, અને લાસ્ટમાં આપણે સામાન્ય ખાતા હોય નિયંત્રણ ખાતેની જે બાકી લઈ ગઈ આગળ 54,300, તો આ લખીશું કાચા સરિયામાં. તો ઉધાર બાજુ છે, તો આપણે તો આ ઉધાર બાજુ છે, તો આપણે કાચા સરિયામાં જમા બાજુ આપણે લખીશું, તો કાચા સરિયામાં જમા બાજુ આવશે કે સામાન્ય ખાતા હોય નિયંત્રણનું ખાતું 54,300. તો ત્યાર પછી કાચા સર્વેનો બંને બાજુનો ટોટલ આપણને સરખો પ્રાપ્ત થવો જોઈએ, જો દાખલામાં ભૂલ હશે તો આપણને સરખો પ્રાપ્ત થશે નહીં, તો અહીં આપણને 54,300 54,300 બંને સાઈડ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી, આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે. દરેક દાખલો તમારે ત્રીજા ચેપ્ટરનો આ જ રીતે ગણવાનો છે અને આટલા જ ખાતા તૈયાર કરવાના આવશે. તમને જો ઓફિસ અને વેચાણ વિતરણનો ખર્ચ આપેલો હોય તો તે ખાતું બનાવવાનું, ન આપેલો હોય તો નહીં બનાવવાનું, બાકીના જે ખાતા છે તે તમારે ફરજિયાત બનાવવાના આવશે. તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે.